દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। છેલ્લી ઘડી સુધી લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા છે। રાજકોટ અને સુરતમાં પણ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી। ગુજરાતના તમામ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। બજારમાં ગ્રાહકોની સંખ્યા વધતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। कोरोना पछी आ दिवाळी में केटलीक छूटछाट मळता लोको हवे खरीदी करवा माटे जोवा मळी रह्या छे। तमारी साथे संवाददाता वडोदरा थी रवि अग्रवाल जोड़ाया छे, सूरत थी चेतन पण जोड़ाया छे। सौथी पहला रवि आपनी पासे आवीश, छेल्ली घड़ीनी खरीदी करवामां आवी रही छे, तमाम लोको उमटी पड्या छे, बजारमां केवो माहोल? बिल्कुल धरा बात करवामां आवे तो छेल्ली घड़ीनी खरीदी नीकळी छे बजारमां। ते पण बात करिए तो शहेरना जे चार दरवाजा विस्तार छे त्यां खरीदी जोवा मळी रही छे। परंतु अत्यारे अमे एवी जग्या पर उपस्थित छे कि ज्यां देशी फटाकड़ानुं वेचाण थई रह्युं छे अने त्यां जेम जेम लोकोने खबर पड़ी छे तेम तेम लोको खरीदी करवा माटे आवी रह्या छे। अत्यारे आ जे आप जोई रह्या छो तमने जोईने एवुं लागशे कि आ फटाकड़ा छे कि शुं छे, परंतु आ खरेखर फटाकड़ा छे कि जे देशी फटाकड़ा छे अने तेनुं उद्देश्य ए छे कि जे रीतना वोकल फॉर लोकल अने स्वदेशी अपनाव देश बचावना उद्देश्यथी माटीना कासना अने जे लाकड़ी छे कागळ छे तेनो उपयोग करीने आ फटाकड़ा बनावामां आव्या छे। आप जोई रह्या छो कि आ देशी कोठी छे कि जे માટીમાંથી બનાવવામાં આવી છે, તેવી જ રીતના દેશી ચકરડી છે, દેશી ભોય ચકરડી છે અને આ તમામ વસ્તુઓ ખરીદી કરવા માટે અહીંયા લોકો જોવા મળી રહ્યા છે। જે રીતના પ્રથમ વખત આવો કોન્સેપ્ટ વડોદરામાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે તેનું સૌથી મોટું કારણ એ છે કે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે અને જે ચાઇનીઝ ફટાકડા છે તેનો બહિષ્કાર લોકો કરે, તેનાથી લોકો દૂર હટે અને તેને લઈને જ અત્યારે જે દેશી ફટાકડા છે તેની ખરીદી કરવામાં આવી રહી છે। અહીંયાના જે સ્ટોલના માલિકો છે નિતલભાઈ ગાંધી અને વસંતભાઈ પટેલ, તેમની સાથે આપણે વાત કરીશું। સૌપ્રથમ નિતલભાઈ સાથે વાત કરીશું। નિતલભાઈ, સૌપ્રથમ તો કેવી ઘરાકી છે અને શું ઉદ્દેશ્ય છે આ પ્રકારના ફટાકડા વેચવા? આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના આહવાન પર વોકલ ફોર લોકલ તથા સ્વદેશી અપનાવો દેશ બચાવોના અંતર્ગત પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ વખતે દેશી દારૂખાનું બનાવવામાં આવ્યું છે। દેશી દારૂખાનું બનાવવામાં આવ્યું પણ સાથે સાથે સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે। આપણે માટીમાંથી કોઠી કુંભાર સમાજ પાસે બનાવડાવી છે, અલગ અલગ 8 સાઇઝની એ માટીની કોઠીમાં દારૂખાનું દેશી ભરી અને એનું વેચાણ ચાલુ કર્યું છે। અલગ અલગ 8 સાઇઝની કોઠી બનાવી છે, ઇકો ફ્રેન્ડલી છે અને ફાટે નહીં એવી રીતે એકદમ બાળકો માટે સંપૂર્ણ સેફ છે એવી આપણે કોઠી બનાવી છે। સાથે સાથે ભોંય ચકરડી એ કાગળમાંથી બનાવવામાં આવી છે અને હાથ ચકરડી એ વાંસમાંથી બનાવવામાં આવી છે, એટલે ઇકો ફ્રેન્ડલી પણ છે અને બાળકો માટે પણ સંપૂર્ણ સેફ છે। બીજું કે જે આ કુંભારો પાસે આપણે બનાવી છે કોઠી, એ લોકો 20 વર્ષ પહેલાં આ કામગીરી છોડી ચૂક્યા હતા, અમે એ લોકોને પાસે જઈ એ લોકોને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ તમે બનાવો અમે તમને સપોર્ટ કરીશું, એટલે એ લોકોને પણ નવીન રોજગારીની અમે પરિવાર ફાઉન્ડેશન તરફથી તક આપી છે। બિલકુલ, જે ઘરાક છે તેમની સાથે બી આપણે વાત કરીશું। શું કહેશો તમે ખરીદવા માટે અહીંયા આવ્યા છો? પહેલાં પણ લઈ ગયા હતા પણ અમને બહુ સરસ લાગ્યું અને બહાર બજારના ચાઇનાના ફટાકડા કરતાં લાખ દરજે સારું છે અને સસ્તું પણ છે, એટલે અમે રિપીટ ફરી લેવા આવ્યા છીએ। સસ્તું છે, સારું છે, એટલે લેવા પણ આવ્યા છે, બીજા પણ એક ગ્રાહક છે। આપ શું કહેશો, આ જે ચકરડી છે આ તો કોઈને જોઈને લાગે કે આ શું છે, પરંતુ આ તો જો ધરા આ તમે જોઈ શકો છો આ ચકરડી છે, કોઈને જોઈને લાગશે કે આ છે શું? ગ્રાહક સાથે જ વાત કરીશું, શું કહેશો, પહેલી વખત ખરીદી રહ્યા છો? ના, મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક વખત પહેલાં લઈ ગયેલા, જોયા પછી અમારો બીજો ઓર્ડર છે, બીજી વખત લેવા આવ્યા છે। શું લાગે છે શા માટે આ ફટાકડા ફોડવા જોઈએ? એક તો સ્વદેશી બનાવટ છે, બીજું લોકોને આનાથી રોજગારી મળે છે અને એના લીધે આજના સમયમાં લોકોને ઘર ચાલે એવી સ્થિતિમાં લાવવા માટે, આ ઉદ્યોગ બંધ થઈ ગયેલો એને ફરી ચાલુ કરવા માટે જે ભય છે એનો પ્રયાસ છે અને અમને ગમ્યો એટલે અમે સાથ સહકાર એમાં આપવા માંગીએ છીએ। આ ચકરડી ધરા હું બતાવીશ કે આ જે આપણા જે દર્શકો જોઈ રહ્યા છે આ ચકરડી છે, કોઈને વિશ્વાસ પણ ન થાય કે આ કયા પ્રકારની ચકરડી છે। અને આ જ ખાસિયત છે વડોદરા શહેરની કે જ્યાં યુનિક રીતે દેશી ફટાકડાનું વેચાણ કરવામાં આવ્યું છે અને લોકો ખરીદી માટે પણ અહીંયા આવી રહ્યા છે। જી ધરા, બિલકુલ થી રવિ જોડાયેલા રહેશો, રાજકોટથી ગૌરવ પણ જોડાયા છે, સુરતથી ચેતન પણ છે। ચેતન, આપની પાસે આવીશ, સુરતમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે? Thank you.
જી ધારા બિલકુલ સુરતની જો વાત કરીએ, કોઈપણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ રંગે ચંગે તેની ઉજવણી કરતા હોય છે અને ખાસ કરીને પાછલા બે વર્ષમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળ્યો હતો ત્યારબાદ જે ખરીદી છે તે ખરીદી માર્કેટમાં ઓછી જોવા મળી રહી હતી. ખાસ કરીને જે વેપારી છે તે વેપારીઓમાં પણ નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે જે રીતે દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ માર્કેટમાં ખરીદી નીકળતા તમામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પાછલા ત્રણ દિવસથી જો વાત કરીએ તો જે બજારમાં ખરીદી નીકળી છે ત્યારબાદ વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ પણ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા આરટીઓ કચેરી પાસેના છે, જ્યાં જે રીતે બજાર ભરાયું છે, લોકો કપડાની ખરીદી માટે અહીં આવતા હોય છે અને ખાસ કરીને જે મહિલાઓ અને જે યુવતીઓ છે તે અહીં ખરીદી માટે આવતા હોય છે. આ વખતે જે દિવાળી છે તે દિવાળીના પર્વને અને અનોખી રીતે ઉજવવા માટે જે સુરતી લાલાઓ છે તે સુરતી લાલાઓ અહીં ઝૂમી ઉઠ્યા છે. આપણે અહીંની મહિલા સાથે વાતચીત કરીએ. જી, પાછલા બે વર્ષમાં આપ દિવાળી ઉજવી નથી શક્યા કોરોનાના કારણે, આ વખતે શું ખરીદી કરવા આવ્યા છો, શું કહેશો, કેટલી ખુશી છે આ વખતે ખરીદી માટે? સારી છે ખુશી આ વખતે. ખાસ કરીને આપની સાથે અન્ય જે મહિલા વેપારી છે તે પણ આપની સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે દિવાળી કેવી? સારું છે. હવે હમણાં ઘરાકી નીકળી છે શનિવારથી, બાકી આમ થોડું ઓછું હતું પહેલા, હવે જેમ જેમ બધાના પગાર થશે બોનસ આવશે એ હિસાબે હવે ચાલુ થઈ છે ઘરાકી. કોરોનામાં કેવી સ્થિતિ હતી? કોરોનામાં ઠીક હતું. અમને અમને પણ આ ચાલુ કરીને એક વર્ષ જ થયું છે, કોરોના પછી સ્ટાર્ટ કર્યું હતું. સારું છે. હવે જી, કોરોના બાદ જે કપડાનો જે વ્યવસાય છે તે શરૂ કરવામાં આવ્યો છે, આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ. જે બજાર છે તે બજાર ખીચોખીચ ભરાયેલું છે અને ખાસ કરીને જે મહિલાઓ છે તે મહિલાઓ ખરીદી માટે ઉમટ્યું છે. આપની સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવા પ્રયાસ કરીશું. જી, દિવાળીનો પર્વ છે, શું ખરીદી કરવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ? છોકરાઓના કપડાં એવું લેવા માટે આવ્યા છીએ. પાછલા વર્ષે કોરોનામાં ખરીદી ઓછી થઈ, કરી જ નહોતી, આ વખતે ડબલ ખરીદી. હા, ડબલ ખરીદી એટલે રોડ પર લેવા આવ્યા છીએ, હવે દુકાનોમાં જવાનો હેત તો નથી. જી, લોકોને દુકાનમાં જવાના પૈસા નથી, જેને કારણે જે બજાર છે તે બજારમાં લોકો અહીં ખરીદી માટે ઉમટા છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે, કારણ કે પાછલી બે વર્ષની જે દિવાળી છે તે લોકોની બગડી હતી, સાથોસાથ વેપારીઓની પણ બગડી હતી. જો કે આ વર્ષે વેપારીઓની સાથે ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ. ચેતન જોડાયેલા રહેશો આપણી સાથે, રાજકોટથી ગૌરવ છે. ગૌરવ, રંગીલા રાજકોટમાં ખરીદીમાં અત્યારે બજારમાં કેવો માહોલ? દરા, રંગીલા રાજકોટવાસીઓ છે તે આ વખતે દિવાળીની રંગેચંગે ઉજવણી છે તે કરવાના છે અને હાલ અમે રાજકોટની સદર બજારમાં જે ફટાકડા માર્કેટ ભરાય છે ત્યાં ઉપસ્થિત છીએ અને ત્યાંના આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે જે રીતના ફટાકડાના ભાવમાં આ વખતે 20-30% વધારો છે તે જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ લોકો છે તે ફટાકડાની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે અવનવી વેરાયટીના ફટાકડાઓ છે તે બજારની અંદર ઉપલબ્ધ છે, સાથે જ ક્રેકર્સ, જે ગ્રીન ક્રેકર્સ છે તેમની માંગ છે તેની અંદર પણ આ વખતે વધારો છે તે થયો છે. કેટલાક લોકો અહીં ખરીદી કરવા માટે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતના ફટાકડાની પસંદગી છે તે કરી રહ્યા છે. શું કહેશો, આજે ફટાકડા બાળકો માટે ખરીદી કરવા માટે આવ્યા છો, કેવો માહોલ છે, ખાસ કરીને પરિવારમાં કઈ રીતના ફટાકડા ફોડવાના છો, ગ્રીન ક્રેકર્સની આ વખતે માંગ વધી છે? આદેશ પ્રમાણે એવા કોઈ ફટાકડા અમે લઈશું નહીં જેનાથી અવાજ થાય છે, એટલે મેઇન એવા જ ગ્રીન ક્રેકર જે તમે કહો છો એનો જ અમે આગ્રહ રાખીએ છીએ અને એવા ફટાકડા લઈશું જે છોકરાઓને બી નુકસાની ના થાય ને વાતાવરણને બી ના થાય. પરિવાર સાથે કઈ રીતના ઉજવણી કરી રહ્યા છો, બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા છો? બજારમાં ખરીદી તો થઈ ગઈ છે, કારણ કે આ છેલ્લા 1.5-2 વર્ષમાં પહેલીવાર થોડું વાતાવરણ એવું છે જ્યાં દિવાળી ઉજવી શકીએ, એટલે આ વખતે ખરીદીનો માહોલ છે, ઉત્સવનો માહોલ છે, આનંદનો માહોલ છે અને પરિવાર સાથે અમે બધા સારી રીતે દિવાળી ઉજવશું. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી દિવાળીનો પર્વ છે તે લોકો ઉજવી શક્યા નહોતા. આપણી સાથે કેટલાક અન્ય લોકો છે ફટાકડા લેવા આવ્યા છે, શું કહેશો, કઈ રીતના ફટાકડાની ખરીદી કરવા માટે બજારની અંદર આવ્યા છો અને ખાસ કરીને કઈ રીતના આ વખતે દિવાળીની ઉજવણી માટેની તૈયારીઓ કેવી છે? તે બાળકો માટે ફટાકડા લેવા આવ્યા છે. આ વખતે દિવાળી ગયા વર્ષે નહોતા ઉજવી શક્યા, એટલે એવું છે કે આ વખતે પરિવાર સાથે અહીંયા રાજકોટમાં જ રહીને સારી રીતે દિવાળી ઉજવીએ.
ચોક્કસથી જે બે વર્ષથી જે ઉજવણી છે તે કરી શક્યા નથી ને તેને કારણે આ વખતે હવે લોકો પણ બજારની અંદર ખરીદી કરવા માટે એક બાદ એક નીકળી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી છે તે અત્યારે બજારની અંદર જોવા મળી રહી છે. આપણી સાથે ફટાકડાના વેપારી છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ વખતે ફટાકડા બજારની અંદર કેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું ભાવ અત્યારે ફટાકડાના ચાલી રહ્યા છે? અત્યારે માહોલ તો જે છેલ્લી ખરીદી છે એ સારી છે, બધાને ગરાગી અને જે માલ છે એ શોર્ટ સપ્લાય થયો છે. એનું કારણ છે કે જે ઉનાળામાં જે લોકડાઉન છે એની સામે માલ શોર્ટ સપ્લાય થયો છે. ચોક્કસથી જે રીતના ઉત્પાદન છે તે ફટાકડાનું આ વખતે ઓછું થયું હોવાને કારણે જે સપ્લાય છે તે પૂરતા પ્રમાણમાં આવતી નથી અને તેને કારણે જે બજારની અંદર જે ખરીદી જે પ્રમાણે નીકળવી જોઈએ તે પ્રકારે હજી નીકળી નથી, પરંતુ લોકો છે તે અત્યારે દિવાળીના પર્વ પર ફટાકડાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલથી ચેતન ગૌરવ, આપ સૌનો આભાર. તો ખરીદી ચાલી રહી છે, છેલ્લી ઘડી તમામ લોકો ખરીદીમાં લાગ્યા છે, બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ, વડોદરા અને અમદાવાદના દ્રશ્યો,